નમસ્કાર સાહિત્ય અને સંવર્ધક શ્રી રણજીતરામ મહેતાનો જન્મ સુરતમાં ઈસવીસન અઢારસો એક્યાસી માં થયો હતો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઉમરેઠની શાળામાં હેડમાસ્ટર તરીકે જોડાયા અમદાવાદમાં સોશિયલ એન્ડ એસોસિએશન નામની એક સંસ્થાના સભ્ય થઈ સહમંત્રી બન્યા હતા અને ગુર્જર સાક્ષર જયંતિઓ ઉજવવાની શરૂઆત કરાવી હતી સાહિત્ય બુદ્ધિ પ્રકાશ નવજીવન એમ અનેક સામયિકોમાં લગભગ નિયમિતપણે લેખમાળા પ્રગટ થતી હતી ગુજરાતી સાહિત્ય સભા ગુજરાતી સાહિત્ય પરિષદ સાહિત્ય તથા કલાના પ્રદર્શનો ગુજરાતી કેળવણી પરિષદ વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરીને ગુજરાતની અસ્મિતાના વિકાસમાં ફાળો આપી મૂલ્યવાન કામ કર્યું છે ઈસવીસન ઓગણીસો પંદરના પાંચમા અધિવેશન સમયે તો સુરતમાં તેઓ સાહિત્ય પરિષદના મંત્રી તરીકે આવ્યા હતા માંડ વર્ષ કામગીરી બજાવી અને એક દિવસ તરવા જતા પાણીમાં ડૂબીને અવસાન પામ્યા એ તારીખ હતી ચાર જૂન ઓગણીસો સત્તર રામ કૃતિ સંગ્રહ અને રણજીત રામના નિબંધો એ બે ગ્રંથો તેમના અવસાન પછી ગુજરાત સાહિત્ય પરિષદે પ્રગટ કરેલા મૂલ્યવાન ગ્રંથો છે આજે પણ પ્રતિવર્ષ ઉત્તમ કૃતિ રચનાર સાહિત્યકારને રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરી બહુમાન કરાય છે રણજીતરામ બધાને પ્રેરતા એક જ લક્ષ્ય તરફ ગુજરાતના ગૌરવ અને અસ્મિતા તરફ